વિનીખોખર કે ટીવી ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ડબો એસટી ડેપોમાં મુસાફરોને એસટી ના કર્મચારીઓ પીવાના પાણી અને સફાઈના લઈને ત્રાહીમાં ઉપલેટા તાલુકામાં મોટી પાનેલી માં અંડરપ્રિસ માં વારંવાર પાણી ભરે જતાં ખેડૂતોમાં રોષ Morbi માં વેલકમ નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું

નવ કપલ ગરબા શીખી રહ્યા છે તો ગરબા નૃત્ય મહોત્સવને સારી રીતે વધાવવા માટે ખેલૈયાઓ ગરબામાં કંઈક ને કંઈક નવી ઇનોવેટિવ સ્ટાઇલ રજૂ કરીને છવાઈ જવા માગતા હોય છે મારું નામ પ્રીમા પટેલ છે અને હું રમઝટ ક્લાસીસમાં ગરબા ક્લાસીસના એક સ્ટુડન્ટ તરીકે આવું છું હિંમતનગરમાં ખાસા બધા ગરબા ક્લાસીસ છે પણ રમઝટનો અમારો જે આ દોઢ મહિનાનો અનુભવ છે એ ખરેખર ખૂબ જ સરસ છે રમઝટમાં આ વખતે એ લોકો એક નવીન અમારા જે મેન્ટસ છે નવીનતા લઈને આવ્યા છે જે છે ગરબા કપલ ગરબા કપલ છે આપણે બોલીવુડ કે સ્ટેજ પર ઘણી ઘણી જગ્યાએ કપલ ડાન્સ જોયા છે પણ જે રમજ આપણે ગરબામાં કપલ ડાન્સ કરીએ છીએ તે પહેલી વખત અહીંયા રમઝટમાં અમે રમીએ છીએ અને તે રમતા અમને ખૂબ જ આનંદ આવે છે ખરેખર ખૂબ જ મજા આવે છે હાર્દિક પટેલ હિંમતનગર વડિયામાં અતિભારે વરસાદમાં થયેલા મકાનોની નુકસાનીમાં ચાર લાભાર્થીઓને સરકારી સહાયના ચેકનું વિતરણ કરતા સરપંચ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી હતી ત્યારે એવામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પણ અમુક લોકોને ફાયદો થયો અને અમુક નાના ગરીબ લોકોને મેઘરાજા વરસતા જ મકાનોમાં દિવાલ કે પછી ઉપરના કાટમાળ જેવા મકાનો પડી ગયા હતા ત્યારે વડિયા સરપંચ પતિને જાણ થતાં પોતે આ વ્યક્તિઓની મુલાકાત લઈને સહકારી સહાય માટે આ લાભાર્થીઓની તાલુકા પંચાયતે રજૂઆત કરીને સરકારી સહાયના નવ હજાર બસોના ચેક મંજૂર કરાવ્યા અને લાભાર્થીઓને ત્યાં રૂબરૂ જઈને વોર્ડના પંચાયત સભ્ય વિપુલભાઈ કાનાણીના હસ્તે ચેકનું વિતરણ કરાવ્યું અને નાના ગરીબ પરિવારની દુવાઓ અને લાભાર્થીઓએ હર્ષો ઉલ્લાસથી સરપંચ પતિને જુગજુગ જીવોના આશીષ આપ્યા અને ખુશી વ્યક્ત કરી

જેમાં ખેલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે રાસ મહોત્સવની રમઝાટ બોલાવી હતી તાલીમાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને સ્પર્ધામાં ભાગ લીધો હતો રાસોત્સવમાં ખેલૈયાઓએ ચિલ્ડ્રન યંગ અને પેરેન્ટ્સ એમ વિવિધ વિભાગમાં વેલ ડ્રેસ પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા ચાર મિત્રોએ મળી અને એક એવું આયોજન વિશે વિચાર્યું કે નવરાત્રિ આવે છે તો છેલ્લા બે અઢી મહિનાથી ખેલાયાઓ નવરાત્રિમાં રમવા માટે બહુ ઝમતા હોય છે તો અમે એવું વિચાર્યું કે પ્રિ નવરાત્રિનું એક આયોજન કરવાનું કરીએ અને એની અંદર બધા ખેલાયાઓ રમે નવરાત્રિ પહેલાં તો એ નિમિત્તે અમે એક આયોજન કર્યું જેની અંદર આજે લગભગ બેથી અઢી હજાર ખેલાયાઓ અમારા ગ્રાઉન્ડમાં રમ્યા મોરબીના લગભગ સારા સારા

મામલતદારની પણ મનાઈ હોવા છતાંય રેલવેના અધિકારીઓએ કામ કરાયું છે આ ઓવરબ્રિજમાં દર ચોમાસામાં બાર થી તેર ફૂટ જેવું પાણી ભરાતા જાય છે એકસો એસી થી બસો ખેડૂતો ખેતર જવા માટે આ એક જ રસ્તો છે આ રસ્તા ઉપર ટ્રેક્ટર ગાડા મોટરસાઇકલ નીકળી શકતા નથી આ બાબતે અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા હજુ સુધી કોઈ અધિકારીએ જવાબ આપ્યો નથી આ પાનેલીથી એક કિલોમીટર પાનેલી ભાયદરનો રાજમાર્ગ છે ત્યાં રેલવેના એકાણું નંબરની ફાટક ઉપર આ રેલવેવાળાએ અંડરબ્રિજ કરેલો છે ખેડૂતને મનાય હોવા છતાં બધા મામલતદાર અને નાયબ મામલતદાર કલેક્ટરનો હુકમ છતાંય આ લોકોએ રેલવેના અધિકારીઓ મનમાની કરીને આ કામ પૂર્ણ કરેલું છે અત્યારે એમાં દસ ફૂટ પાણી ભરાઈ ગયેલું છે ખેડૂતને જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે માત્ર એક જ રસ્તો છે અત્યારે ગાડા મોટર એક પણ વસ્તુ જઈ શકેલ નથી અત્યારે ખેડૂતને પાયમલ થવાનો આરો ઉપર આવી ગયો છે પાંચ હજાર વીઘા જમીન છે આ બાજુ ખેડૂત ને માત્ર એક જ રસ્તો છે અત્યારે ખેડૂતો પોતાના વાળીયા કામ કરવા નથી જઈ શકતા કાન સુવા ઉપલેટા

જોકે પાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર ના હોવાથી મહિલાઓ વધુ રોષે ભરાઈ હતી મહિલાઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ખુશી હતી જેને કા ફાઇલોના કાગળો ઉઠલાવી નાખ્યા હતા તેમજ ખુરશીઓ પણ ફેંકી દઈને મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો જોકે નિમ્ભર પાલિકા તંત્ર કોઈ શરમ જ ના હોય તેવી રીતે શાસન ચલાવી રહ્યા છે જોકે ફરિયાદ સાંભળનાર કોઈ ના હોવાથી મહિલાઓને આજે કચેરીએથી ફોગટ ફેરો થયો હતો પૌડી વિભાગે ત્રણ દિવસમાં યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ આ ખાતરી આપ્યા બાદ ખરેખર કામ થઈ જશે કે ફરીથી તારીખ પડશે તેવા સવાલો હજુ પણ સહજ થાય છે પાર્થ પટેલ મોરબી લાખો રૂપિયાના ખર્ચે બનેલ એસટી ડેપોમાં મુસાફરો અને એસટીના કર્મચારીઓ પીવાના પાણી અને સફાઈને લઈને ત્રાહી હામ પોકારી ઉઠ્યા છે ગતિશીલ ગુજરાત સરકાર દ્વારા પૂરા ગુજરાતભરમાં એસટી ડેપોનું નવીનીકરણ અધતન ડેપો બનાવી ચાલ રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જ બે મહિના પહેલાં ડભોઈ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનેલ અધધન એસટી ડેપોમાં મુસાફરો તેમજ એસટીના કર્મચારીઓ પીવાના પાણી અને ગંદકીને લઈને ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં એટલે કે રોજિંદી ક્રિયા માટે પાણી ન હોવાથી હાલ લાખો રૂપિયામાં બનેલ એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ સત્તર રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોય ત્યારે એક જ દિવસ પાણી જોવા મળ્યું હતું

એક દિવસ ચાલી અને પછી બંધ થઈ ગઈ એની જાણકારી લીધે આજે માણસો આવી ગયા શું નામ છે ચિરાગ જોશી ડભોઈ તો દર્શક મિત્રો સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી ડોટ ઇન પર જોઈ શકો છો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી શકો છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને ફેસબુક અને ઇન્સ્ટા પર બી ફોલો કરી શકો છો વિગતવાર સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી સમસ્યા તમારી ખબર અમારી નમસ્કાર